કેટલા છે? એક જ છે. જેટલા હાથ ઊંચા કરે એનો જોઈ લઈશું, નહીં કરે એનો નહીં. તો બધા ખબર છે, બધા બેઠક બની છે. અને બેઠક એ કયા ઉદ્દેશ થી અમે બની કરી? કે હું પોતે જાણવા માંગુ છું કોનામાં કેટલી ધીરજ છે. સમજાય ને? કોને પરમાત્મા ઉપર ભરોસો છે એ વિશ્વાસે કોણ કેટલો સમય આયા આવી કરે. હું મારું તપે યાદ વાપરીશ, બધે નહીં વાપરી નાખું. દુઃખ જતું રહે, સુખી થઈ જવાય તો હું થાય. હમણાં હાથ ઊંચા કર્યા શરમ ના લાગી? રહેતી ભારે છે તમને? કશું થતું નથી ભાઈ. જોરાય, હું કોઈનો વિરોધ નથી કરતો. સમજાય કે જે કઈ કાર્ય કરે ને એ તમારો આત્મવિશ્વાસ કામ કરે છે. પરમાત્મા ભાઈ એ આપણા બહુ જરૂરી છે. ગમે એ મંદિર જાઓ. સમજાય? કેટલા સમજાવ? અમારે કોઈનું કઈ જોતું નથી એટલે ભાઈ. અને આઠ લગીન માં અમે ચાલ્યા જાતે કે કોઈ એવું કહી દે કે બાપુ અમારા ઘરે આવ્યા હતા, અમારા ગામમાં આવ્યા, પધરામણી ના આટલા પૈસા લીધા, પરબડું મૂકીને નીકળી જવાનું. પણ બધા પોતાના માટે કરશે. દાદા એમને એક પ્રેરણા એટલી કરી, બીજા શું કરે છે, શું કરવાના છે, એ તો જેના બાઈકમાં જ્યાં ભરાવવાનું લખ્યું હશે એ ભરાઈ જશે. આપણે કોણ શું કરે એ કે મારે કઈ પંચાયત નથી. વધુ યુવાનો એ દારૂ મૂકી દીધો છે. એટલે અમે આ ધરતી ઉપર ભગવાને માણસ બનાયા, કઈ ના કરીએ કઈ નહીં, એટલા 1,00,000 ઘર ઉજળતા તો બચાયા. ગામમાં 5 જણા દારૂડિયા દારૂ બંધ કરાઈ ગયું તું ખબર કરે થાય છે. અને જેના પાડોશમાં આવા બંધાણી રહેતા હોય એને પૂછ જોજો શું થાય. એટલે અમે તો 1,00,000 કહીએ છીએ, પણ આજુબાજુના બીજા બધે ઘર બચી છે આમના લીધે. કારણ કે આમના ઘરે મહેમાન આવ્યા હોય રાત્રે, ત્યાં આગળ બધી કમ્પ્લેટ હોય. સમજાય ને? એમ આમ તો બધા સમજદાર છો એટલે શોખ ના કરવાનો હોય. એટલે અમારો ઉદ્દેશ્ય એ જ છે. અને બેઠક માટે તમને પ્રશ્નના જવાબ આપીશ જ્યારે એનો હરેક વસ્તુનો સમય હોય. પણ હું ઘણી વાર મનોમન મંથન કરતો હોય છું કે કાલે જે હું નવરો બેઠો હતો તો આ ઝાડ ઉપરથી લીંબોળી પડી ને તો મારામાં એક વિચાર બન્યો કે બધા આવતીને આ એક ઝાડ જ બતાવે છે, પણ એના પડવા વાળા બીજમાં હરેક ઝાડ છે એવું કોઈએ વિચાર્યું ક્યારે? એમ જો તમે આ હું જે કરું છું ને એ તમે કરી શકો છો, પણ આપણે બીજાના ઉપર નિર્ભર છે કોણ અમને સારું કરી આવે. સમજાય? શું ક્યાં તો એ સમજાણું કે આ ઝાડના જે બીજ પડે ને તો એ હરેક જગ્યાએ વ્યવસ્થિત મૂકો ને તો એમાંથી નવું ઝાડ બને છે. એમ તમારે બધાને વાય હું પ્રયાસ કરું છું ને, જો તમારામાં જાગૃતતા આવે તો તમે મારા જેવા બની શકો છો. કોઈ દુનિયામાંથી કોક લાવજો, કોઈ એવું સાબિત કરજો બાપુ મારી પાસે શીખવા આવતા હતા, મેં એમને શીખવાડે લાવો, કોઈ લાવો.
છે કોઈ કીધું આ લગીન માં કેમ કે અમને શીખવાડવા વાળો મદદ કરવા વાળો અમે આનંદ માન્યા ગુરુ કે ભગવાન ભગવાન તો ક્યારે જોયું નથી પણ જો કદાચ રાત દાડો લોકોની સેવા કરાવડાવતો હોય તો એ ભગવાન જ હોય બીજું કોઈ હોય અને હું તો તમને એ જ કહું જે કુળમાં જન્મ જે જ્ઞાતિમાં જન્મ જેને જ માનતા હોય મારે કોઈ ધર્મથી વિરોધ નથી અને હું ક્યારેય કોઈને એવું શીખવાડતો નથી કે તમારું એ બધું ભૂલી તમે અહીં શરણાગતિ લો જે તમારું જે વડવા કરી ગયા છે જે તમારો અસલ બાપ દાદાનો ધર્મ છે એને મૂકીને ક્યારેય અહીં ના આવતા કે જો તમે એના ના થયા હોય તો મારો ભગવાન તમને ભીતરથી ઓળખે છે તમે એના ના થયા તો આના હું થશે સમજાય આય તમને કોઈ એવી સપાટી નાખતા હોય નામ કરી દો કે કરી દો જઈજો અને જો એ બધા પૈસાના દરોડા કરતા હોય તમારે બધા પાસે બે પાંચ હું કામ ઉઘરા હોય કોઈએ કોઈનું મફત વાયનું વાળ્યું આજ લગીન વાળ્યું એ કે હાલો તમારા ઘરે બે ધક્કા ખાવા પડે તો ઘરનું ડીઝલ બાળી નાખી છે એવું ક્યાંય તો હું ઠેલા ભરાઈ ભરાઈ નીકળી પડો ભાઈ જિંદગી પૂરી થઈ ગઈ છે આમાં સમજાય મારા કડવા શબ્દો સમજાય કે જે કઈ છે તમે સમજા ફરો દસ જગ્યાએ જવું જરૂરી છે હું ના નથી પાડતો પણ જ્યાં બે હો અને ત્યાં તમારો આત્મા ધીર થઈ જાય તમારો આત્મા એવું કહેવા માંડે કાંઈ કંઈક તત્વ છે એ જગ્યા તમારા માટે યોગ્ય છે ધ્યાન ત્યાં માટે પૂરું નહીં તમારો જે વિશ્વાસ માને જેને માનતા હોય ત્યાં ધીર થઈ જાઓ અમે તો તમને મારે જ બતાવ્યા હોય કે તમે આવી અમને પૂછો ભગવદરા ક્યાં આવ્યું તમે કહેવી ગાયથી આટલા કિલોમીટર છે એમ તમે કંઈક કંઈક કહેવા હોય તો અમે કહેવી આ અરજી હોપો મારી વાંહે દોડવા કઈ થઈ છે ઘણા ને આટલું સમજાવી છે ને તોય પણ આપણને એમ કે આટલું મારું દુઃખ છે તમને નહીં સમજાય ફલાનું આમ છે દુઃખની પરિભાષા નજીકથી હું સમજુ છું જે તમે આ દુઃખ મહેસૂસ કરો છો ને એ હું ચોથા ધોરણમાં હતો ત્યારથી જોડો આવ્યો છું ગામ વાળાને ખૂબ ન પૂછું સમજાય અને હું તો કહું છું કર્મ કરો કર્મ કરશો ને તો જ પરમાત્મા આપશે દાણા ઘોરાય નહીં આપે હોય કદાચ પરમાત્મા આપણને એમ થાય બધું કરવી છે છતાં એવું દૂર ચાલે ઊંધું ચાલે તો હરેક જગ્યામાં નડતર હોય એવું જરૂરી નથી ક્યાંક ભગવાન તમને એમ પોકારવા માંગતો હોય જે ભાષા તમે નથી સમજી સમજાય કે બીજા અંધશ્રદ્ધા ફેલાવો છે અને અમે સારું કરીએ છીએ એવું નથી કહેતા પણ અમે જે ચાલ્યું અમારી કાર્ય રચના તમને બચાવો કે પાર્કિંગ થી લઈને કદાચ તમે પ્રસાદીની થાળી લો ને અને જો કોઈ મારો સ્વયં સેવક કે અમે તમારી પાસે 10 રૂપિયા કોઈ માગે ને તો આ માથું ઉતારી ભોળાનાથના પગમાં અને હું તો સ્વયંસેવક નહીં કહું છું હા એમની સેવા છે હું માનું છું અને હું એવા સ્વયંસેવક લેતો નથી કે જો તમારા ઘરની પરિસ્થિતિ સારી હોય અને અઠવાડિયામાં એક વીકલી ઓફ આવતો હોય ને એ રજા તમે સેવામાં વાપરી શકતા હોય તો જ આ સેવા કરવા આવજો બાકી આ સેવા કરશું ને સુખી થઈ જઈશું આવી ગ્રંથિ લઈ કોઈ ના આવતા કારણ કે જો પોતાના ઘરે પરિસ્થિતિ નબળી હોય અને આપણે ખોટી રજાઈ ઉપાડી ના ભગે દાદા સેવા કરી તો જો આપણું ઘર દુઃખી હોય અને બીજા સેવા કરવા જાવ પરમાત્મા રાજી નથી સમજાય અને જો કદાચ એ તમે ત્યાગ કરી કદાચ બે દાડા એ ભોગવા છે તમારો આત્મા રાજી છે કે કદાચ ઠાકર મારી પરીક્ષા કરતો હોય છે પણ આ શરીર આજ હજારો રોટલા ખવડાવવામાં કામમાં આવે છે તો એ તમારી સેવા કરેલું મારો ઠાકર માતર નહીં કરવા દે અમારો આત્મવિશ્વાસ છે બાકી ઘણા એમ કે ભગવાન
સેવા કેવો અમને બતાવશો, તો બધાથી બધું ન થતું. હું પ્રેક્ટિકલ દાખલો આપું કે ગમે એટલી મોંઘી ગાડી લઈને તેમ જતા હોય, કદાચ કરોડ રૂપિયાની હોય, 2 લાખની હોય, 50 લાખની હોય, પણ એ ટાયર માંથી હવા નીકળી જાય તો આ હવા ઉડે છે ને આકાશમાં, ફરે છે ને, ફરે છે ન ફરતી? તો જો આ મોટી ભરી ટાયરમાં નાખી એક તો એને માટે યોગ્ય જગ્યા જોઈએ. એવું છે આ રીતે બધું ભગવાન છે, બધા માટે નથી. જેને જેવી પ્રાર્થના, જેને જેવો ભરોસો, એવો ભગવાન એને એની જે કઈ શક્તિ છે એ પ્રદાન કરતો હોય છે. બાકી પથારી મોટા મોટા ખાવું હોય તો ભગવાન એને અવરોધ નથી, એની માટે મહેનત કરવી જરૂરી છે, પ્રયાસ કરો. અને કદાચ તમારા કર્મમાં ના લીધું હોય તો ઠાકરને પ્રાર્થના કરો કે અમારા કાંડામાં એટલું જોર રાખજે કે અમારા દીકરી દીકરા કાલ ભણી કઈ મોટા બને અને સુખની ઘડી આવે. તો મિત્રો, આ હતું આજનું શ્રી દાનભા બાપુશ્રીનું પ્રવચન. આશા છે તમે પ્રવચન સાંભળ્યું હશે અને તમને આખે આખું પ્રવચન સાંભળ્યું હશે, સ્કીપ નહીં કર્યું હોય તેવી આશા રાખું છું. કેમ કે એ પ્રવચનમાં ઘણું એવું સારું એવું કીધું છે દાનભા બાપુશ્રીએ, અને બેઠક શું કામ બંધ રાખી છે, ક્યારે ચાલુ કરવાના છે, તે બધી વસ્તુ દાનભા બાપુએ આપણને કીધી છે. તો તમને પ્રવચન સારું લાગ્યું હશે તેવી આશા રાખું છું મિત્રો. અને મિત્રો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો સારો લાગે તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટ બોક્સમાં જય સુરપ્રદાતા લખજો મિત્રો. મિત્રો, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે ને મિત્રો, તો તમે ખાસ નોંધ લેજો, વિડીયોના માધ્યમથી આપણને સારી એવી જાણકારી મળે તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું મિત્રો. અને દાનભા બાપુશ્રી બહુ જ સારું એવું પ્રવચન કરે છે, અને જો એ પ્રવચન ઉપર આપણે અનુકરણ કરીએ અને એ બધા નિયમ પાળીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો. તે હિસાબથી હું આ વિડીયો બનાવું છું, ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે એવો કોઈ મારો હેતુ છે નહીં. સારું મિત્રો, મળીશું પાછા આવે એક નવા સારા વિડીયોમાં. ત્યાં લગી તમને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય.